સમાત્વના સમાચાર તાપીમાં પૂર્વ ધારાસભ્યના ઘરે પ્રસંગમાં હજારો લોકો સામેલ થયા નીચારથી પૂર્વ ધારાસભ્ય કાંતિ ગામિતના પોતરીના સગાઈનો આ વિડીયો વાયરલ થયો છે વિડીયોમાં મોટી સંખ્યામાં લોકો ગરબે ઘૂમતા જોવા મળ્યા કોરોના કાળમાં સોના બદલે હજારો લોકોની હાજરીમાં પ્રસંગ ઉજવાયો નથી કોઈએ પહેર્યું માસ્ક નથી જાળવ્યું સોશિયલ ડિસ્ટન્સિંગ સરકાર તરફથી સતત જાહેરાત કરવામાં આવી રહી છે સતત લોકોને અપીલ કરવામાં આવી રહી છે પરંતુ પોતાના નેતાઓ જ આ રીતે ખુલ્લેઆમ નિયમોના ધજાગરા ઉડાવી રહ્યા છે લગ્ન નહીં પરંતુ આ સગાઈનો વિડીયો વાયરલ થયો છે અને આપ જોઈ શકો છો જ્યાં નજર નાખો ત્યાં લોકોની ભીડ જોવા મળી રહી છે કોઈ પણ જાતનું સોશિયલ ડિસ્ટન્સ નહીં મોઢા પર માસ્ક કોઈએ પણ નથી પહેર્યું ને લોકો મસ્ત થઈને ગરબે રમતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે તાપી પૂર્વ ધારાસભ્યના ઘરે પ્રસંગમાં હજારો લોકો સામેલ થયા છે ત્યારે આને લઈને અનેક સવાલો થાય છે સામાન્ય માણસ જો મોઢા પરથી માસ્ક પણ નીકળી જાય તો તેની પાસેથી દંડ વસૂલવામાં આવે છે તેને હજારો સવાલ કરવામાં આવ્યો છે પરંતુ અહીં કોને સવાલ કરવામાં આવશે અને નિયમોના જે રીતે ખુલ્લેઆમ ધજાગરા ઉડાવવામાં આવ્યા છે લગ્ન પ્રસંગ તો દૂર પરંતુ સગાઈનો એક પ્રસંગ અને એ પ્રસંગમાં હજારો લોકો આ રીતે સામેલ થયા હતા સામાજિક અંતરના ધજાગરા ઉડાવતો આ વિડીયો સામે આવ્યો છે ક્યાં છે કોરોના કોરોનાના તમામ નિયમોને નેવે મૂકીને હજારોની સંખ્યામાં લોકો ગરબે ઘૂમી રહ્યા છે પોતાની મસ્તીમાં મસ્ત લોકો દેખાઈ રહ્યા છે પરંતુ સવાલો અહીં અનેક થઈ રહ્યા છે અત્યાર સુધીમાં જે ભીડ એકત્રિત થતી હોય ત્યાં તો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો બજારોમાં જે ભીડ ઉમટી રહી હતી ત્યાં બજારો બંધ કરી દેવામાં આવ્યા પરંતુ આ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે સગાઈના દ્રશ્યો છે તાપીના પૂર્વ ધારાસભ્યના ઘરે જે રીતે પ્રસંગ ઉજવાયો હજારો લોકો આ પ્રસંગમાં સામેલ થયા છે અત્યાર સુધી જેટલા પણ આપણે પ્રસંગ જોયા સામાન્ય વ્યક્તિના ઘરનો જે પ્રસંગ છે તે લોકોએ પોતાના પરિવારજનો પર કાપ મૂક્યો 200 પહેલા લોકોને આમંત્રિત કર્યા હતા અને ત્યારબાદ સરકારનો જે નવો નિયમ જાહેર કરવામાં આવ્યો કે 100 લોકોને જ માત્ર આમંત્રણ તમે આપી શકશો ને આ બધાની વચ્ચે તમારો લગ્ન પ્રસંગ તમે પતાવી શકશો ત્યારે કેટલાક લોકોએ આ 100 લોકોની વચ્ચે નીતિ નિયમો મુજબ લગ્ન પ્રસંગ યોજ્યો પરંતુ આ નીતિ નિયમો ધારાસભ્યો અને નેતાઓને ક્યારે નડતા નથી કારણ કે આ જે પ્રસંગ યોજાયો ધારાસભ્યના ઘરે પ્રસંગમાં હજારો લોકો ત્યાં સામેલ થયા નીચરથી પૂર્વ ધારાસભ્ય કાંતિ ગામિતના પોતરીની સગાઈનો આ વિડીયો છે લગ્ન નહીં પરંતુ સગાઈની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી અને તમામ નિયમોને નેવે મૂકવામાં આવ્યા એટલે એવું કહી શકાય આ વિડીયો પરથી કે માત્ર નિયમો સામાન્ય જનતા માટે જ છે અને સામાન્ય જનતાને જ લાગુ પડે છે સરકારના જે નેતાઓ છે ધારાસભ્યો છે કે જે અત્યાર સુધી રેલીઓ કરી અને જે રીતે તે લોકોએ પોતાના પ્રસંગો ઉજવ્યા તે લોકો માટે કોરોનાના કોઈ જ નિયમો લાગુ પડતા નથી આ જે વિડીયો સામે આવ્યો છે વિડીયો આપ જોઈ શકો છો વિડીયો પ્રત્યે લોકોનો રોષ પણ હોઈ શકે કારણ કે લોકોએ અત્યાર સુધી નીતિ નિયમો અને કોરોનાની જે ગાઈડલાઇન્સ છે તે પ્રમાણે જ પોતાના લગ્ન પ્રસંગો પતાવ્યા અને આ રીતે જે રીતે સગાઈમાં ભીડ એકત્રિત કરી શું નિયમો અહીં લાગુ નથી પડતા કોરોના કાળમાં આ સગાઈનો પ્રસંગ કે જેની ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ ભાજપના નેતાના ઘરે પ્રસંગનો આ વિડીયો સામે આવ્યો છે આપ જ્યાં પણ નજર કરશો ત્યાં લોકોની ભીડ જોવા મળી રહી છે લોકો મસ્ત છે ગરબે ઘૂમ્યા અને સામાન્ય દિવસોમાં એટલે કે જ્યારે કોરોના કાળ નહોતો ને તે પહેલાં જ્યારે લગ્ન પ્રસંગો યોજાતા હતા તે જ રીતે ભવ્ય રીતે આ લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું અને આ જે રીતે પ્રસંગ ઉજવાઈ રહ્યો છે તેને જોઈને લોકોમાં રોષ ચોક્કસથી હોઈ શકે કારણ કે લોકો એ પણ સવાલ કરી શકે છે કે માત્ર ને માત્ર અમે જ કોરોનાની ગાઈડલાઇનનું પાલન કરી રહ્યા છે નેતાઓ ધારાસભ્યો કે તે લોકો કોઈ પણ પ્રકારની કોરોનાનું ગાઈડલાઇનનું પાલન નથી કરી રહ્યા આ બંને દ્રશ્યો આપ જોઈ શકો છો જે રીતે ગરબે ઘૂમી રહ્યા છે લોકો લોકોના મોઢા પર માસ્ક નથી સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળી રહ્યો છે અત્યારે સામાન્ય લોકોએ ગરબા પણ મોકૂફ રાખ્યા છે અને ગરબા વગર પોતાના લગ્નને પતાવી દીધા છે ત્યારે આ બધાની વચ્ચે આ વિડીયો તો વધુ વિગતે વાત કરવા માટે અમારી સાથે તેજસ મોદી લાઈવ જોડાઈ ગયા છે તેજસ અત્યારે જે વિડીયો સામે આવ્યો છે એવું કહી શકાય વિડીયો પરથી કે નિયમો માત્ર સામાન્ય જનતાને જ લાગુ પડે છે નેતા અને ધારાસભ્યને લાગુ નથી પડતા આ વિડીયો પરથી કહી શકાય દીક્ષિતા આ વાત એકદમ સાચી છે સામાન્ય માણસના પ્રસંગની અંદર જો
સોશિયલ ડિસ્ટન્સિંગ ના હોય તો 5,000 રૂપિયાનો દંડ સુરત શહેરની અંદર મહાનગરપાલિકાએ ફટકાર્યો હતો. ત્યારે બીજી તરફ તાપી જિલ્લાના ભાજપના નેતા પૂર્વ ધારાસભ્ય કાંતિ ગામિતના પુત્રની પુત્રીના સગાઈનો પ્રસંગ હતો. હજારો લોકો હતા. એક તરફ સરકારની ગાઈડલાઇન્સ છે કે કોઈ પણ પ્રસંગ કરો તેના માટે 100 માણસથી વધારે ના આવવું જોઈએ, પરંતુ અહીં ઘડી 100ની સાથે ગુનાકાર કરીએ એટલા લોકો હાજર છે. સ્પષ્ટપણે નિયમના ધજાગરા ઉડાવવામાં આવ્યા છે. માત્ર સોશિયલ ડિસ્ટન્સિંગની વાત નથી, પરંતુ માસ્ક વગર ને ખુદ પૂર્વ ધારાસભ્ય માસ્ક વગર દેખાઈ રહ્યા છે. આટલી મોટી સંખ્યામાં જ્યારે લોકો ભેગા થતા હોય ત્યારે સ્પષ્ટપણે જે ગાઈડલાઇન છે તેનું પાલન થવું જોઈએ, પરંતુ ખુદ નેતાઓ જ ગાઈડલાઇનનું પાલન નથી કરતા. સ્પષ્ટપણે અગાઉ પણ અનેક દ્રશ્યો, અનેક બાબતો વખતે અનેક વિવાદો થયા છે. ખુદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે એવું કહેવું પડ્યું હતું કે નેતાઓ હવે આ પ્રકારના મેળાવડા બંધ કરે, કાર્યક્રમો બંધ કરે. જરૂરથી ધારાસભ્ય માટે પોતાના પારિવારિક પ્રસંગ હતો, પરંતુ તેમાં એમણે એક એક સીમાચિહ્ન અથવા તો એક સંદેશારૂપ કામ કરવું જોતું હતું. લોકોને ઓછા બોલાવતો હતો, એક લોકોની અંદર એક સારો મેસેજ આપવો પડતો. થાય થઈ એ રહ્યું છે કે નેતાઓ પોતાની રીતે પોતાની મનસુબી પ્રમાણે ગેધરિંગ કરે છે, ટોળા ભેગા કરે છે, લોકો ભેગા કરે છે, પોતાના સંબંધીઓને બોલાવે છે, પરંતુ તેઓ કોઈ પણ નિયમ પાડતા નથી. પરંતુ જ્યાં સામાન્ય માણસ જો કોઈ નિયમનું પાલન ન કરે, એક માસ વગર જો રસ્તામાં મહાનગરપાલિકા કે તંત્રને કોઈ વ્યક્તિ મળી આવે તો તેની પાસેથી 1,000 રૂપિયા સુધીનો દંડ લેવાની વાત કહેવામાં આવી છે. પરંતુ અહીં કોઈ પણ પ્રકારનો દંડ, કદાચ એવું હોઈ શકે છે કે જે નેતાઓ, જે અધિકારીઓ દંડ ઉઘરાવે છે, જે અધિકારીઓ દંડ લે છે, જે અધિકારીઓ પેનલ્ટી લે છે, એ પણ કદાચ અહીં ગાડી હાજર હોય, પરંતુ તેમને આ વસ્તુ ધ્યાને નહીં. કારણ કે સ્વાભાવિક છે કે પૂર્વ ધારાસભ્ય પૂર્વ મંત્રીનો પુત્ર છે, એટલે તેની પુત્રના ઘરે જ આ પ્રસંગ છે, તેમના ઘરે આ પ્રસંગ છે, એટલે કદાચ નથી થયું. પરંતુ નિયમ બધા માટે સરખા હોય છે, સામાન્ય માણસ માટે, કારણ કે ગાઈડલાઇન બનાવવામાં આવતી તેમાં કોઈ પણ પ્રકારનો એવું ક્લેરિફિકેશન નથી હોતું કે નેતા પાસે, નેતા માટે આ નિયમ લાગુ પડશે નહીં, તેવું ક્યાંય નથી. ભારતની આખી જનતા માટે, ગુજરાતની તમામ 6-6.5 કરોડ જે લોકો, તેના માટે નિયમો છે, જેમાં ધારાસભ્ય પણ આવે છે અને સામાન્ય માણસ પણ આવે છે. પરંતુ જે દ્રશ્યો છે, એમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે કોઈ પણ પ્રકારના નિયમનું પાલન કરવામાં નથી આવ્યું. માસ્ક ખુદ પૂર્વ ધારાસભ્યએ માસ્ક નથી પહેર્યું, તેમના પુત્રએ માસ્ક નથી પહેર્યું, તેમની પૌત્રીએ માસ્ક નથી પહેર્યું, એ સ્પષ્ટ બતાવે છે કે નિયમોનો છેદ ઉડાવવામાં આવ્યો છે. કહી શકાય કે નિયમને ચેલેન્જ કરવામાં, તંત્રને ચેલેન્જ કરવામાં આવ્યું છે કે અમે તો આવી રીતે જ રહીશું, તમારથી જે થાય તે કરી લો, તેવું કંઈક સંદેશ આપતો હોય તેવા દ્રશ્યો કહી શકાય છે. જી બિલકુલ. તેજસ, આ પહેલા પણ સીએમ તરફથી એક નિવેદન આપવામાં આવ્યું હતું કે ધારાસભ્યો નેતાઓએ એવા કામ કરવા જોઈએ કે પ્રજામાં એક સંદેશો પોઝિટિવ જાય. આ વિડીયો જે સામે આવ્યો છે, એવું કહી શકાય કે સરકારના નિયમોને નેતાઓને ધારાસભ્યો જ નથી માનતા. બિલકુલ સાચી વાત છે દીક્ષિતા, નથી માની રહ્યા. આનું ઉત્તમ ઉદાહરણ છે, કારણ કે ખુદ પૂર્વ ધારાસભ્ય, ભાજપના નેતા, સિનિયર નેતા, ભાજપના સિનિયર નેતા, અને જેમનો તાપી જિલ્લામાં નહીં, માત્ર તાપી જિલ્લા નહીં પરંતુ આદિવાસી સમાજની અંદર એક હોલ છે. હવે જે નેતાના ઘરે જ આ પ્રકારે મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય, એ બીજાને શું સમજાવશે? સૌથી મોટો સવાલ અહીં એ થાય છે કે એ કોઈને સમજાવશે કે ભાઈ તમારા ઘરે ઓછા માણસને બોલાવો, તો સામે સવાલ કરવાનો જ છે વ્યક્તિ કે તમારા ઘરે કેટલા લોકો આવ્યા હતા. તો નેતાઓએ તો ઉદાહરણરૂપ બનવું જોઈએ. રાજનેતા હોય, વીઆઈપી વ્યક્તિ હોય કે જેનું સમાજમાં નામ છે, તેવા વ્યક્તિએ તો ઉદાહરણરૂપ કિસ્સો આપવો જોઈએ કે ભાઈ ઓછા લોકોને બોલાવો, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો, માસ્ક પહેરો. સીએમ હોય, પ્રદેશ અધ્યક્ષ હોય, પ્રધાનમંત્રીની વાત સાંભળતા નથી. સૌથી મોટી વાત એ છે કે પ્રધાનમંત્રી વારંવાર કહે છે પોતાના કાર્યક્રમો, પ્રધાનમંત્રી ઓનલાઈન ઉદ્ઘાટન કરતા હોય છે, તાળતા હોય છે, જ્યાં શક્ય બને ત્યાં ઘડી પ્રધાનમંત્રી જ્યાં ટોળું હોય ત્યાં જતા નથી. તંત્રમાંથી કોઈ આપશે ખરો જવાબ? આ જે વિડીયો સામે આવ્યો છે, કોઈ કાર્યવાહીની જવાબદારી લેશે ખરા? નિયમોના ભંગ બાદ કોઈ જવાબ દેવા માટે તૈયાર નથી. કલેક્ટર, જિલ્લા પોલીસ વડા, તેઓ ફોન ઉપાડતા નથી, સતત તેમનો સંપર્ક સાધવાની કોશિશ કરી શું ઘટનાને દબાવી દેવાનો પ્રયાસ થઈ રહ્યો છે? શું તંત્રમાંથી કોઈ આ વિડીયો જે સામે આવ્યો છે તેને લઈને જવાબ ખરો આપશે ખરું? અનેક સવાલો થઈ રહ્યા છે, કારણ કે અત્યાર સુધી જ્યાં ભીડ એકત્રિત થઈ રહી હતી એવા બજારો અને જ્યાં લોકો વધારે પ્રમાણમાં એકત્રિત થતા હતા તેવી બધી જગ્યાઓ પર તો રોક લગાવી દેવામાં આવ્યો છે, કારણ કે સંક્રમણ ત્યાંથી વધુ ફેલાઈ રહ્યું છે. હવે આ વિડીયો પરથી એવું નથી દેખાતું કે સંક્રમણ ફેલાશે કે નહીં ફેલાય, કારણ કે હજારો લોકો
અહીંયા આવ્યા હતા આ પ્રસંગને અટેન્ડ કરવા માટે અને આ દ્રશ્યો આપ જોઈ શકો છો. દ્રશ્યો જોઈને જનતામાં રોષ ચોક્કસથી હશે અને જનતા પણ સવાલ કરી રહી છે કે નિયમો શું અમારે જ તેનું પાલન કરવાનું છે. નેતાઓ ધારાસભ્યો ક્યારે આ નિયમોનું પાલન કરશે, કારણ કે અગાઉ પણ અનેક એવા દ્રશ્યો સામે આવી ચૂક્યા છે. રેલી કાઢવામાં આવી, હજારો લોકો તેમાં એકત્રિત કરવામાં આવ્યા, માસ્ક વગર નેતાઓ જોવા મળ્યા, ધારાસભ્યો માસ્ક વગર જોવા મળ્યા. સતત સીએમ તરફથી આ નેતાઓને ટકોર કરવામાં આવી રહી છે, તેમ છતાં પણ આ નેતાઓ માનવા માટે તૈયાર જ નથી. અમે સુધરીશું નહીં તેવું આ નેતાઓએ હવે પોતાની રીતે જ વિચારી લીધું છે. તો નરેન્દ્ર અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. નરેન્દ્ર, આ જે વિડીયો સામે આવ્યો છે તેને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે ને જનતામાં ચોક્કસથી રોષ હશે આ વિડીયોને લઈને, કારણ કે જનતાને તો અત્યાર સુધી તમામ નીતિ નિયમોનું પાલન કહેવાનું કહેવામાં આવી રહ્યું છે. જે ચોક્કસ છે, તમને જણાવી દઉં કે જે રીતે કોરોનાનો કહેર જે વધી રહ્યો છે, જેને લઈને સરકાર દ્વારા અનેક રણનીતિઓ નક્કી કરવામાં આવતી હોય છે અને કોરોનાનો સંક્રમણ ઘટે તે માટે અનેક નિયમો પાલન કરવાનું હોય છે. પરંતુ તાપી જિલ્લામાં જે માજી મંત્રી છે, આદિજાતિ મંત્રી કાંતિ ગામિતની પોત્રીની સગાઈમાં હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને સોશિયલ ડિસ્ટન્સ તમે વિડીયોમાં પણ જોઈ શકો છો કે ધજાગરા ઉડી રહ્યા છે. આ મોટી સંખ્યામાં લોકો ગરબે ઘૂમી રહ્યા છે, કોઈ પણ જાતનું સોશિયલ ડિસ્ટન્સ નથી અને માસ્ક વગર લોકો ફરી રહ્યા છે. આ સમગ્ર વિડીયો વાયરલ થવાની સાથે તાપી જિલ્લામાં એક ચર્ચાનો વિષય બન્યો છે. સરકાર દ્વારા અનેક પ્રકારના નિયમો પાલન કરવામાં, સામાન્ય લોકોને પાલન કરવા માટે દંડ પણ કરવામાં આવતો હોય છે, પરંતુ આ રીતે જો એક રાજકીય નેતાની પોત્રીની સગાઈમાં હજારો લોકો ભેગા થતા હોય અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા હોય તો સરકાર દ્વારા આના માટે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી પણ માંગ ઉઠવા પામી રહી છે. સાથે વાત કરીએ તો હાલ જે રીતે સોશિયલ મીડિયામાં અને મીડિયામાં જે રીતે અહેવાલ પસાર થવાની સાથે જ જે કાંતિ ગામિત છે તેમને સોનગઢના પોલીસ સ્ટેશન ખાતે પણ બોલાવવામાં આવ્યા. નરેન્દ્ર, આપને અટકાવીશું. કોંગ્રેસના નેતા જયરાજસિંહ પરમાર પણ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જયરાજભાઈ, એક તરફ સામાન્ય જનતાને અનેક નિયમો પાલન કરવાનું કહેવામાં આવી રહ્યું છે, અધિકારીઓ ત્યાં જઈને તેમની પાસેથી દંડ વસૂલે છે, પરંતુ આજે એક વિડીયો સામે આવ્યો છે નિઝરના પૂર્વ ધારાસભ્ય કાંતિ ગામિતના પોત્રીના સગાઈનો એક વિડીયો. હજારોની સંખ્યામાં લોકો ત્યાં એકત્રિત થયા છે. શું કહેશો પહેલા તો આ વિડીયોને લઈને આપની પ્રતિક્રિયા? દીક્ષિતા, જે વિડીયો આપણી સામે આવી રહ્યો છે, ધરાધર જે વાત સાંભળી છે, આપના જી 24 કલાકના સ્ક્રીન પર જ જોઈ રહ્યો હતું, તો એમાં સ્પષ્ટ રીતે જે રીતે અંધાધૂંધી સર્જાય છે એમાં એક વાત સ્પષ્ટ છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હવે લોકશાહી હોય એવું લાગતું નથી, રાજાશાહી ફરીથી પાછી આવી ગયું એવું લાગે છે. એટલા માટે કે હવે પ્રજાની સુખાકારી દુઃખ એની સાથે આ લોકોને કંઈ જ લેવા દેવા નથી. એટલે એક વાત મને સમજાવો કે ગુજરાતની અંદર દીક્ષિતા બે કાનૂન ચાલે છે, એક આમ જનતા માટેના કાનૂન ચાલે છે અને બીજા વીવીઆઈપી ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના લોકો માટેના કાયદા કાનૂન છે. એમના લોકોને તો કોઈ કાયદાનું પાલન બે શરમ થઈ અને જે રીતે આખી ગુજરાતની જનતાને જે રીતે કોરોનાના મોતના મુખમાં નાખી રહ્યા છે એ રીતે ખૂબ જ દુઃખદ છે. અને આ કાયદો અમદાવાદના જનતા અમદાવાદના 70 લાખના રહીશોને શું કામ માથે માર્યો છે, શું કામ ઝીક્યો છે મને સમજાતું નથી. કે 100 ના કાયદા કરે છે, 50 ના કાયદા કરે છે, શેના માટે કોના માટે એમને અત્યારે ગુજરાત સરકાર વિજય રૂપાણી મુખ્યમંત્રીને કહું છું, અત્યારે એમની પર ગુનો દાખલ કરો, ભલે ને સરકારમાં મંત્રી તરીકે હોય કે એક્સ મિનિસ્ટર હોય, દાખલો એક દાખલો તો બેસાડો. ચેરિટી બિઝનેસ એટ હોમ તો શરૂઆત તો એમને કરવી પડશે ને. અને એક ધારા જોયા, એક નગ્ન નાશ કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છેલ્લા છ મહિનાથી. એક ધારા પ્રજાને કોરોનામાં બિલકુલ શરમ નથી. એમના પ્રદેશ અધ્યક્ષે સ્પષ્ટ રીતે કહ્યું છે કાર્યક્રમ નહીં કરો. હવે વ્યક્તિગત કાર્યક્રમ ચાલુ કર્યા. નરેન્દ્રભાઈ મોદી પણ જે રીતે વાતો કરે છે તો વાતો પણ એમની જનતાને મૂર્ખ બનાવવા માટે છે, એમના કાર્યકર્તાઓ માટે નથી. એમનો કાર્યકર્તા એમને ગણતો જ નથી. જનતા નિયમોનું પાલન કરે છે, પરંતુ સીએમ તરફથી કહેવામાં આવ્યું, અધ્યક્ષ તરફથી કહેવામાં આવ્યું, તેમ છતાં પણ ખુલ્લેઆમ દેખાઈ રહ્યું છે કે જે ટકોર કરવામાં આવી રહી છે નેતાઓને, ખુલ્લી રીતે તે લોકો ચેલેન્જ કરી રહ્યા છે કે અમે નહીં માની આવા જે કાયદા કાનૂનો છે, તમારે જે કરવું એ કરી લો. દીક્ષિતા એકદમ સત્ય વાત છે, 100% સંમત છું આપની વાત સાથે, 100% સંમત છું. કારણ કે આ લોકશાહીની અંદર ચૂંટાયેલા લોકો વિજયભાઈ રૂપાણી કે શંકર ભગવાન નથી કે લોકો એમને માની લે, એમનો ભ્રમ છે અને લોકોનો ભ્રમ છે કે મુખ્ય એમની ક્યાં અપીલો કોઈ ગણે છે. અપીલો નરેન્દ્રભાઈ મોદીએ સબસિડી છોડવાનું કીધું, કોઈએ છોડી ના.
હું એ કહું આવું કરું કરે છે ના, એટલે ફક્ત ફક્ત આ બધી વાતો કરવામાં આવે છે, અપીલ કરવાની, માસ્ક આમ બોધન, હાથ આ રીતે ધોજો. ગુજરાત સરકાર લાખો કરોડો રૂપિયાની સરકારી પ્રજાના પૈસાના કમાણીના પૈસા, લાખો કરોડો રૂપિયાની જાહેરાતો આપી અને હાથ કેવી રીતે ધોવાય શીખવાડે છે, માસ્ક કેવી રીતે બાંધવું એ શીખવાડે છે. અલ્યા તમારા કાર્યકર્તાઓને પેલા શીખવાડો, પેલા તો ભાજપના ટ્રેનિંગ કેમ્પ કરો અને બીજી બધી વિચારધારણ મિટિંગો રહેવા દો. હવે જે બેશરમ થઈને લોકોની વચ્ચે લોકોના કોરોના ફેલાવ, પેલા નમસ્તે ટ્રમ્પ કર્યો મોદી સાહેબે ખુદની સ્વપ્રસિદ્ધિ માટે, કેમ કર્યો? એ કોરોના લાયા દેશમાં, નમસ્તે ટ્રમ્પ અને પછી નમસ્તે ભાવ, આ બે કાર્યક્રમો ગુજરાતને કોરોનાના મોતના મુખમાં હોમી દીધું છે. જીલાજભાઈ, આવા નેતાઓને શું કરવું જોઈએ? શુભકામનાઓ આપવી જોઈએ? તેમની પીઠ થાબડવી જોઈએ કે તમે પબ્લિકને ભેગી કરી રહ્યા છો અને કોરોનાનું સંક્રમણ વધારી રહ્યા છો? શું કરવું જોઈએ? એટલે બસ એ જ કહું છું કે હવે છૂટો મૂકી દો, પ્રજા શું કામ કોઈને સોના. અમારે તો લગ્ન પ્રસંગ હોય, અમે કહીએ છીએ કે એટલા 50 જણાની મંજૂરી આપી છે. હવે લગ્નમાં 50 જણા તો રિસાઈન બેઠેલા હોય છે, મંજૂરીની ક્યાં વાત કરો છો? એક જણને મનાવે, બે જણને મોકલવા પડે છે. 100 જણ તો મનાવવા વાળા હોય છે, 50 જણા તો કેટરિંગ વાળા હોય છે. આ મશ્કરી કરે છે. એમની પાસે કોઈ રણનીતિ નથી, એમની પાસે કોઈ પૂર્વ ભૂમિકા નથી, કોઈ વેલ પ્લાન નકશો એમની પાસે ચાર્ટ નથી. એટલે આડે જળ જાતે સપનો આવે ને કોઈ સલાહકાર ગાડી કોઈ બેસી ગયો સલાહ આપી દે છે, એમ કાયદા કરી લે છે, કલાક પછી ફેરવી તોડે છે. મારે 100 જણ લગ્ન બોલાવો ના બોલાવી શકો? હમણાં એક તાયફો કર્યો છે પોલીસ સ્ટેશનમાં, તમારા લગ્નમાં કોણ કોણ આવશે નોંધાવા જવાનું. આ તો પાછળથી જ્ઞાન આવ્યું એટલે ફરી ગયા અને પછી જરૂર નથી એવું કીધું. બાકી ભગવાનને કંકુત્રી, આપણે લગ્ન જોડાઈ છે દીક્ષિતા, તો આપણે કંકુત્રી પેલા ભગવાનના મંદિરમાં મૂકીએ છીએ, અત્યારે કલેક્ટરના ઘર ઓફિસમાં મૂકવી પડે છે. તમે સ્થિતિ તો તમે વિચારતો કરો, એટલે આખી સ્થિતિનું ઊંધું વિવરણ કરીને આ લોકો બેઠા છે. હવે ભગવાન બચાવે, કારણ કે હવે તો. અને બીજું કહું, આંબાને કેરી આવે એટલે આંબો વધુ નમતો હોય છે. સત્તા સ્થાને બેઠેલા લોકોએ તો દાખલો બેસાડવા માટે પણ શરૂઆત પોતાનાથી કરવી પડે. મહાત્મા ગાંધી તો એ જમાનામાં એ પૈસાવાળાનો જ દીકરો હતો, પણ એ પોતરી એટલા માટે પહેરતા હતા કે આ દેશના ગરીબ એક નારી કે પુરુષને કોઈને અંધ જો ઓઢવા ન હોય તો હું કેવી રીતે પહેરી શકું 4 જોડ કપડાં. એટલે ગાંધીએ ઉતાર્યા હતા. હવે વાતો ગાંધીની, સ્ટેચ્યુ સરદારના અને વાહિયાત આ નગ્ન સત્ય જે છે અને બેશરમથી આ લોકોની વચ્ચે ઘૂમે છે. અને આ લોકો કોઈ કોરોના વોરિયર નથી, એ તો ખાલી જાહેરાતો ભાજપમાં સારી લાગે, બાકી આ કોરોનાના સુપર સ્પ્રેડર છે, કેરિયર છે, કેરિયર. બિલકુલ જયરાજભાઈ, એટલે એવું કહી શકાય કે ધારાસભ્ય નેતા તે લોકોના ત્યાં કોઈ પણ પ્રસંગ હોય તે લોકોમાં કોઈ પણ પ્રકારનું રિસ્ટ્રિક્શન નહીં, માત્ર જનતાના હાથ બાંધેલા છે. એટલે જો કાયદો ભાજપના ધારાસભ્ય લાગુ ના પડે, ભાજપના નેતાઓ લાગુ ના પડે, એમના પ્રદેશ અધ્યક્ષ લાગુ ના પડે, એમના પ્રધાનમંત્રીના ભરચક, જયારે ભરચક હાર્ડ કોરોનાનો ટેન્યર અત્યારે ચાલી રહ્યો છે, ત્યાં સી પ્લેનના કાર્યક્રમો થાય, એમાં મુખી પોતે મોભારા ઉપર ચડાય એટલે લોકો ના બેસે. નરેન્દ્રભાઈ મોદી ક્યાં શરમાય છે? હું તો વડાપ્રધાન ઉપર મારો સીધો આક્ષેપ છે, વડાપ્રધાન પોતે સી પ્લેનના તાયફા કેમ કર્યા ભાઈ? તમે તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી આગળ સ્પીકરના કાર્યક્રમો રાખો છો, તમે સ્પીકરના પ્રોગ્રામને રાષ્ટ્રપતિ કેમ આવે છે ભાઈ? તમે પ્રજા ઉપર તમે શું સંદેશો આપવાના છો? જનતાને તમે શું શીખવાડવાના છો? એમને ક્યાં ખબર છે? લોકો જોતા હોય છે, બહુ બારીકાઈથી નિર્ણય લેતા હોય છે. એટલે પ્રધાનમંત્રી જ આપણને શીખવાડે છે. અપીલ ખાલી જનતાના મૂર્ખ બનાવવા માટે ટીવી ઉપર આવીને અપીલ કરે છે. વાસ્તવમાં તો એમને જ બધા કાર્યક્રમ કર્યા છે. એમને નરેન્દ્રભાઈ મોદીનો કયો કાર્યક્રમ બંધ રહ્યો મને કયો બંધ રહ્યો કાર્યક્રમ? પોતે જ આવે છે, તો પોતે જ મોભારા ઉપર ચડે છે. પછી ક્યાં વાત રહી? જયરાજભાઈ, આપ જોડાયા, વાતચીત કરી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો કલેક્ટર, જિલ્લા પોલીસ વડા કોઈ પણ ફોન ઉપાડતું નથી, શું ઘટનાને દબાવી દેવાનો પ્રયાસ થઈ રહ્યો છે, પરંતુ આવા જ લોકો સુપર સ્પ્રેડર સાબિત થશે. કારણ કે જે રીતનો આ પ્રસંગ ગુજવવામાં આવી રહ્યો છે, લોકો લગ્ન પ્રસંગમાં 100 લોકોને બોલાવતા પહેલાં વિચાર કરે છે અને આ સગનનો પ્રસંગ એ રીતે ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. 1000થી વધારે લોકો જ્યાં નજર નાખો ત્યાં લોકો જ જોવા મળી રહ્યા છે. આટલા બધા લોકો કે જે લોકોએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા છે, મોઢા પર માસ્ક નથી, આમાંથી જો એક પણ વ્યક્તિને કોરોના હોય તો કોરોનાના કેસો વધી શકે છે. એટલે એવું કહી શકાય કે જનતામાં રોષ છે, કારણ કે જનતાના હાથ બાંધી દીધા છે. જનતા માટે જ નીતિ નિયમો તૈયાર કર્યા હોય તેવું લાગી રહ્યું છે. અમે આ નીતિ નિયમોનું પાલન નહીં કરીએ તેવું સીધી રીતે આ વિડીયો પરથી નેતાઓ એક સંદેશો આપી રહ્યા છે.
તો ભાજપના જિલ્લા પ્રમુખ જયરામ ગામિત કે જેઓ આ પ્રસંગમાં હાજર હતા તેઓ અમારી સાથે ફોનલાઇન પર જોડાઈ ગયા છે. આ જે કાર્યક્રમ યોજાયો હજારોની સંખ્યામાં લોકોને એકઠા કરવા પાછળનું કારણ શું? કારણ કે સરકારે તો એક ગાઈડલાઈન બહાર પાડી છે અને તમામ લોકોને લાગુ પડે છે. હેલો જી જયરામભાઈ. હા મેડમ. જયરામભાઈ આ જે રીતનો કાર્યક્રમ યોજાયો એક પ્રસંગ સગાઈનો પ્રસંગ લગ્નનો નહીં સગાઈના પ્રસંગમાં હજારોથી વધારે લોકો એકત્રિત થયા આપ પણ ત્યાં પોતે હતા. આવું કઈ રીતે શક્ય બને? કોરોનાની ગાઈડલાઈનને નેવે મૂકી દીધી આપે તો? વાત સાંભળો મેડમ, હું ગઈકાલે મારે ત્યાં જવાનું થયું હતું પણ હું જયારે ગયો હતો ત્યારે હું 5 થી 6 વાગ્યાના સમયમાં ગયો હતો એટલે ત્યારે એટલી ભીડ નહોતી. ના ત્યારે બિલકુલ જ નહીં હતી. હું જયારે ત્યાં હતો ત્યારે મંડપ જે હતો ત્યાં વિધિ જે ચાલતી હતી ત્યાં પણ 30-35 લોકો હતા. અને જે અત્યારે તમે આ ગ્રાઉન્ડ ની વાત કરી તો ગ્રાઉન્ડ માં પણ ત્યાં કઈ હતું અમે ખાલી 20-25 લોકો અમે બેઠા હતા ખાલી. અને હું 6 વાગ્યા પછી ત્યાંથી હું નીકળી આવ્યો હતો એટલે મને રાત્રનું પછી મને પણ કઈ ખબર નથી ત્યાં. લગભગ અત્યારે શિયાળો ચાલે છે 5:30 ની આસપાસ અંધારું થઈ જ જાય છે એટલે આ કાર્યક્રમ કેટલા વાગે શરૂ થયો હશે? મોડી રાતનો છે એ મને ખ્યાલ નથી મેડમ. હું 6 વાગ્યા પછી ત્યાંથી આવી ગયો હતો. જયરામભાઈ કેટલું યોગ્ય? એટલે કોરોનાની જે ગાઈડલાઈન છે એનું પાલન તો થવું જ જોઈએ. તો કેમ નથી થયું? આજે હા પણ મારી વાત સાંભળો, હું જયારે ત્યાં હાજર હતો ત્યારે આવું જે માણસો પણ આટલા સુધી હતા ત્યારે તો લગભગ 90 જ હશે કદાચ 80-90 લોકો ત્યારે હતા. આપના સિવાય કોણ કોણ ત્યાં હાજર હતું આ પ્રસંગમાં? ત્યાં તો મેડમ એટલા સગા સંબંધીઓ જેમને એમણે આમંત્રણ આપ્યું એ લોકો હતા. જયારે હું તો બીજા કોઈ નેતા ધારાસભ્ય ત્યાં હાજર હતા આ પ્રસંગમાં? હા હું જયારે ત્યાં હા પૂનાજીભાઈ પણ વ્યારોના ધારાસભ્ય એ પણ ત્યાં હતા હું જયારે હતો ત્યારે. જયરામભાઈ પ્રદેશ પ્રમુખ તરફથી સતત આપ લોકોને એક ટકોર કરવામાં આવી છે કે આવા કાર્યક્રમો ન કરવા, તેમ છતાં પણ આ કાર્યક્રમ યોજાયો. વાત સાચી છે તમારી પણ હું જયારે ગયો હતો ત્યારે હું તો એમ કહું છું તમને કે હું 5 થી 6 ના સમયમાં ગયો હતો. રાત્રે આ જયારે હું પછી તો ત્યાંથી હું નીકળી આવ્યો મને કઈ ખ્યાલ નથી. અને પણ જયરાજભાઈ આ યોગ્ય ના જ કહેવાય. એક તરફ તમે જનતાને એવું કહી રહ્યા છો, અપીલ કરી રહ્યા છો સતત વારંવાર કે તમે લોકો નિયમોનું પાલન કરો, નિયમો તમારા માટે છે અમારા માટે નહીં, આ વિડીયો પરથી એવું સાબિત થઈ રહ્યું છે. હા મેડમ વાત સાચી છે તમારી, કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સિંગનો આ નિયમો તો આપણે પાળવા જોઈએ. અને હું પણ લોકોને એ જ કહેવા માંગુ છું કે આપણે જે ગાઈડલાઈન પ્રમાણે જે સરકારના નિયમો છે એ આપણે એનું પાલન કરવું જ જોઈએ. અને હવે પછી અમે પણ અહીંયા આમ તો લોકોને એ જ છે પણ હજુ બી જ્યાં અમને કંઈ ધ્યાન પર આવે છે ત્યાં પણ અમે જાણ કરીશું કે આવું આપણે નથી કરવાનું. જયરામભાઈ આ કેટલું ગંભીર બાબત કહેવાય આપને ખબર છે, એક પણ વ્યક્તિને કોરોના હશે તો કોરોનાના કેસો વધી શકે છે. કોઈ માસ્ક નથી પહેર્યું, સોશિયલ ડિસ્ટન્સ નો અભાવ જોવા મળી રહ્યો છે, ગરબે ઘૂમી રહ્યા છે મજાથી લોકો. હા બરાબર છે તમારી વાત સાચી છે પણ હું તમને એ જ કહેવા માંગુ છું કે હું જયારે ત્યાં હતો 5 થી 6 ના સમયમાં ત્યારે આવું બધું ટોળું પણ નહીં હતું ને આવો કાર્યક્રમ બી ત્યારે નહીં હતો. હું કેમ છું જયરામભાઈ આપને આ દ્રશ્યો કેટલા યોગ્ય લાગ્યા? કારણ કે આ પ્રકારના દ્રશ્યો અત્યારે કોરોના કાળમાં મેં ક્યાંય નથી જોયા નેતાઓ સિવાય. કારણ કે એ લોકો રેલીઓ કરે છે, દરેક જગ્યા પર ફરી રહ્યા છે, ભીડ એકત્રિત કરી રહ્યા છે અને ફરી પાછો એક આ પ્રસંગ, શું પગલા ભરવા જોઈએ, શું લાગી રહ્યું છે આપને? એટલે મેડમ હવે સરકારે જે અત્યારે જે કોરોનાના જે આપણા નિયમો કાયદા બનાવ્યા છે એ રીતે સરકાર તપાસ કરીને વહીવટી તંત્ર એના પર ધ્યાન રાખશે એમને શું એક્શન લેવું જોઈએ. જયરામભાઈ નેતાઓ જો આ રીતે ખુલ્લેઆમ નિયમોના ધજાગરા ઉડાવશે તો જનતા પાસેથી શું અપેક્ષા રાખી શકાય? મેડમ વાત તમારી સાચી છે, આવું તો નહીં થવું જોઈએ. અને હવે બીજી વાર કદાચ અમારા વિસ્તારમાં કે જિલ્લામાં આવું કંઈક નહીં થાય એના માટે અમે પણ તકેદારી રાખીશું અને લોકોને પણ જાણ કરીશું આવું. બિલકુલ 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 આપનો આભાર. તમારી સાથે ફોનલાઈન પર પૂર્વ ધારાસભ્ય કાંતિ ગામિત જોડાઈ ગયા છે જેમના ત્યાં પ્રસંગ હતો. કાંતિભાઈ આપના ત્યાં પ્રસંગ આપે પરવાનગી લીધી હતી કે મારે 1000 માણસોને બોલાવવા છે, કલેક્ટરને કોઈ આપ્યું તો આવેદન પત્ર કે એવું કંઈ, શું કહેશો આ વિડીયોને લઈને? નથી નથી આપ્યું. તો કાંતિભાઈ 1000 થી વધારે લોકો આપના પ્રસંગમાં, લગ્નનો પ્રસંગ નહીં પાછો સગાઈનો પ્રસંગ આપના ત્યાં ઉજવાયો ને આ રીતે. કાંતિભાઈ આપને મારો અવાજ આવી રહ્યો છે? આવે આવે.
તો કાંતિભાઈ, નેતાઓ માટે અલગ નિયમ નીતિ નિયમો અને ધારાધોરણો નક્કી કરવામાં આવ્યા છે કે નેતાઓ માટે આ અને જનતા માટે આ? હા સર, માફી માંગો, મને કદાચ એટલો બધો ખ્યાલ નહીં આવ્યો કે ગામડામાં એટલે લગ્નો ચાલે તો અહીંયા ચાલશે એમ કરીને સંખ્યા હતી એમ. કાંતિભાઈ કેટલું યોગ્ય, એક તરફ જનતાને ના પાડવામાં આવે અને નેતાઓ અંદર ખાતે આવા કાર્યક્રમો કરે. નેક્સ્ટ ટાઈમ આવું નહીં થાય. કાંતિભાઈ, આપની માફી માંગવાથી કોરોના નહીં આવે, કોરોના નહીં ફેલાય. એક પણ વ્યક્તિને કોરોના હશે તો આ હજાર જેટલી ભીડ ભેગી થઈ છે તેમાં કોરોનાના કેસો વધી શકે છે. આપની માફી માંગવાથી કોરોના નહીં આવે. સાચી વાત છે, સાચી વાત છે, પણ ગામડામાં બહુ ઓછું છે એમ કરીને આપણે કઈ એવું બધું ગામડે થતું જ છે પાછું. એટલે આપ એવું કહો છો કે આ ગામડામાં આવું બધું થાય જ છે? નહીં, એટલે લગ્ન લેવા ત્યાં જ કરતા છે અને કોરોના નો ભાગ બહુ ઓછો ગામડે એમ કરીને બધે હગાઈ કરવાની છે એમ કરીને અમને લાગેલું. આ તો આપ જે માની રહ્યા છો કે કોરોના ઓછો ફેલાઈ રહ્યો છે ગામડામાં, એક પણ જિલ્લો કોરોનાથી બાકાત નથી રહ્યો. હું આપને જણાવી દઉં, જે કેસો આવી રહ્યા છે જિલ્લાઓમાંથી 1, 2, 5, 6 એવા કેસો તો આવી રહ્યા છે. મૃત્યુ આંક પણ ગામડાઓમાં એટલો જ છે. તમને શું લાગે છે, શું પગલાં ભરવા જોઈએ? કાંતિભાઈ, આપે કેટલા લોકોને આમંત્રણ આપ્યું હતું? ના, આમંત્રણ કોઈને નથી આપ્યું. તો આ શું એમને એમ લોકો આવ્યા હતા? આમ જ આ વોટ્સઅપ પર ગામડામાં આમ જ આવે, કોઈ વાગતો હોય, પ્રસંગ હોય, ખબર પડી જાય એટલે બધા પબ્લિક આમ જ આવી રહ્યા. મારે આમંત્રણ આપવાનું બહુ ઓછું રહે, વોટ્સઅપ પર કીધેલું, વોટ્સઅપ પરથી નથી, પત્રિકા છપાવી નથી, કઈ કર્યું. કાંતિભાઈ, આપ પૂર્વ ધારાસભ્ય છો, આપની પાસેથી તો આવી અપેક્ષા ના જ રાખી શકાય. સારું કાંતિભાઈ, આ પૂર્વ આયોજિત આયોજન હતું આપનું, કારણ કે આપે ગરબાનું પણ આયોજન કર્યું છે, ત્યાં ગરબે ઘૂમી રહ્યા છે લોકો. બોલાયા તો ઠીક, પણ આપે માસ્ક પણ નથી બાંધ્યા કોઈ મોઢા ઉપર. તો પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ ગામી તમારી સાથે ફોન લાઈન પર જોડાયા હતા. તેમની પાસે આજે પ્રસંગ ઉજવાયો તેને લઈને કોઈ પણ પ્રકારના જવાબ ન હતા, માત્ર તેઓ માફી માંગી રહ્યા છે. પરંતુ માફી માંગવાથી કોરોના ન ફેલાય એવું તો કોઈ કહ્યું નથી. ઝી 24 કલાક પર કાંતિભાઈએ પોતાની ભૂલ સ્વીકારી છે, માફી માંગી છે. કાંતિભાઈને જ નથી ખબર કે કોરોનાની ગાઈડલાઈન શું છે, કોરોનાના જે કેસો વધી રહ્યા છે તેને લઈને શું ચાલી રહ્યું છે. તેજસ અમારી સાથે લાઈવ જોડાયા છે. તેજસ, કાંતિભાઈ સાથે અમે વાતચીત કરી, કદાચ તેમને કોરોનાની ગાઈડલાઈન્સ શું છે, કોરોનાના નીતિ નિયમો શું છે તેમને કંઈ જ ખબર નથી. તેમણે તો કલેક્ટર પાસે આજે પ્રસંગ યોજાયો છે તેને લઈને કોઈ મંજૂરી પણ નહોતી માંગી. હવે આ જે આખો કેસ છે તેને લઈને શું થઈ શકે અને શું લાગી રહ્યું છે? જો આટલી બધી ભૂલ એક સામાન્ય જનતાએ કરી હોય તો તેને કેટલો દંડ હોઈ શકે, ટૂંકમાં જાણવા માંગીશું. સુરતની અંદર આવો જ એક પ્રસંગ હતો, સોશિયલ ડિસ્ટન્સિંગ નહોતું, તો 5,000 રૂપિયાનો દંડ યુવતી જે કન્યા હતી તેના ભાઈને ફટકારવામાં આવ્યો હતો. આ તો સામાન્ય માણસની વાત છે, પરંતુ કાંતિભાઈ જુઠ્ઠું બોલી રહ્યા છે એટલા માટે કે ત્યાં આગળ લગભગ 500 થી 1,000 માણસના રસોડાની વ્યવસ્થા કરવામાં આવી હતી તેવું સૂત્રો કહી રહ્યા છે. અમારી પાસે એની કોઈ સ્પષ્ટ માહિતી નથી, પરંતુ સૂત્રોનું કહેવું છે કે 500 થી 1,000 માણસનું ત્યાં આગળ રસોડું બનાવવામાં આવ્યું હતું અને સ્પષ્ટપણે બધાને આમંત્રણ આપવામાં આવ્યું છે. ગ્રામ્ય વિસ્તારની અંદર એવું હોય છે કે સીધું કોઈ કંકોત્રી કે કોઈ સંદેશ નથી મોકલતું વોટ્સઅપ પર અથવા તો સોશિયલ મીડિયાના માધ્યમથી, ત્યાં આગળ ચાલતું હોય છે એ વાત કદાચ માનવામાં પણ આવે, પરંતુ આટલી મોટી સંખ્યામાં લોકો આવશે એ સ્પષ્ટપણે કાંતિભાઈને ખબર હોય છે. કાંતિભાઈ પોતાની જાતનો બચાવ કરી રહ્યા છે, માફી માંગી રહ્યા છે. કલેક્ટરની પરમિશનની તો વાત જ નથી, કારણ કે સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જે પ્રસંગો કરવાના તે 9 વાગ્યા પહેલા કરવાના, એના માટે કોઈ પરમિશનની જરૂર નથી. આ પ્રસંગ મોડે સુધી ચાલ્યો છે તેવું સૂત્રો કહી રહ્યા છે, મોડે સુધી ચાલ્યો છે અને પોલીસ પણ ત્યાં બહારના ભાગમાં હાજર હતી તેવું કહેવામાં આવી રહ્યું છે. પરંતુ એક મંત્રી થઈને તેઓ આ રીતે બચાવ કરે અને માફી માંગે એ અયોગ્ય છે, લોકો સ્પષ્ટપણે કહી રહ્યા છે. કારણ કે કાલ ઉઠીને માન લો કે કાંતિભાઈ સામે ફરિયાદ દાખલ થયો કે એમની સામે કાર્યવાહી કરવામાં ના આવે તો કોઈ પણ વ્યક્તિ કાંતિભાઈનો વિડીયો બતાવીને કહી શકે છે કે ભાઈ આ ભાજપના નેતા છે, ભાજપના સરકારના પૂર્વ મંત્રી છે અને તેમના ત્યાં જો તમે કાર્યવાહી નથી કરી તો અમારી સામે કેમ કાર્યવાહી, એવો સવાલ લોકો પૂછી શકે છે. એટલે કાર્યવાહી કરવી એ અત્યારે સમયની માંગ છે અને સરકારે પણ દાખલો બેસાડવો જોઈએ કે અમે કોઈને છોડતા નથી, ચાહે સરકારનો ભાગ રહેલો વ્યક્તિ હોય કે સામાન્ય વ્યક્તિ હોય, અમે જે ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરશે તેની સામે કાર્યવાહી કરીશું. દીક્ષિત, બિલકુલ આભાર. તેજસ સમગ્ર